सांसद रंजनबेन भट्ट के खिलाफ बैनर कांड का मामला सामने आने के बाद शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह की ओर से मनुभाई टावर स्थित भाजपा कार्यालय पर एक पत्रकार परिषद बुलाई गई थी। दरअसल शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह की ओर से इस पत्रकार परिषद पर कांग्रेस पार्टी पर कई आरोप लगाए गए। आपको बता दें कि पुलिस जाँच में कांग्रेस पार्टी के हैरी और साथी ध्रुमिल वसावा और अन्य तीन शख्स के नाम सामने आए हैं। इस मामले के मद्देनजर शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह ने पत्रकार परिषद के दौरान ज्यादा जानकारी देते हुए पुलिस जांच चल रही होने की बात बताई, तो वहीं उनकी ओर से इस पत्रकार परिषद के दौरान ये भी साफ कर दिया गया कि चाहे कितना भी विरोध जारी हो लेकिन भारतीय जनता पार्टी की ओर से वडोदरा बैठक से सांसद रंजनबेन भट्ट के नाम की जो घोषणा की गई है उसमें कोई भी बदलाव नहीं किया जाएगा। भारतीय जनता पार्टी પરિવારવાદ વગરની આ પાર્ટી છે અને માટે જ આ પાર્ટીનો જે તત્વો સુરજ છે એ તત્વો સુરજ કાયમ માટે તપેલું રહેશે એવી અમને ચોક્કસ છે। મારી સમજણ પ્રમાણે તો સમગ્ર રાજ્યમાં જ્યાં જ્યાં ઉમેદવાર જાહેર થયા છે એ દરેક જગ્યા પર વિધાનસભા કક્ષાએ સત્તા સમારોહનું આયોજન થયું છે। વડોદરા મહાનગરમાં જે ઉમેદવાર જાહેર થયેલા છે એ જ ઉમેદવાર 2024 ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, એ જ ઉમેદવાર રહેવાના છે। એવી કોઈ પણ પ્રકારની વાતોમાં આવવાની જરૂરિયાત નથી કે પાર્ટી આ સંદર્ભમાં કોઈ વિચારણા કરી રહી છે અથવા તો પાર્ટી ઉમેદવાર વિચારણા કરી રહી છે। ઉમેદવારની જે વખતે ચયન પ્રક્રિયા થાય તે વખતે પાર્ટીના માધ્યમથી દરેકે દરેક પ્રકારની વાતોને વિચારી અને ઉમેદવાર જયારે જાહેર કરવામાં આવતો હોય ત્યારે કોઈ પણ સંજોગોમાં ઉમેદવાર બદલાય એવું આ દિન સુધી બન્યું નથી અને આ વખતે પણ વડોદરા મહાનગરમાં બદલાય કોના મનમાં શું છે હું જાણતો નથી, પણ પાર્ટીના અધ્યક્ષ તરીકે સ્પષ્ટતાથી માનીએ છીએ કે પાર્ટીના દરેકે દરેક કાર્યકર્તા એ કામમાં લાગી ગયેલા છે। વિધાનસભાના દરેકે દરેક સંમેલનમાં જોઈ શકશો કે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહે છે અને કાર્યકર્તાઓ જે રીતે બેનને આત્મસન્માન આપી રહ્યા છે, જે રીતે બેનનો સ્વીકાર કરી રહ્યા છે એ સ્પષ્ટતાથી બતાવે છે કે રંજનભાઈ એ ખરેખર લોકપ્રિય માતૃત્વથી અમારા સાંસદ છે અને એ સાંસદ તરીકે ચાલે છે। એટલે 580,000 બદલે 6,00,007 આંકડા अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।